नमस्कार, स्वागत छे आपનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. કોરોના મુદ્દે આજે પ્રધાનમંત્રી ત્રણ મહત્વની બેઠક યોજવાના છે. સવારે 9 વાગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ 10 વાગે તેઓ મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરવાના છે. બપોરે 12:30 વાગે તેઓ ઓક્સિજન મામલે બેઠક કરવાના છે. વિકરાળ બની રહેલા કોરોના પર અંકુશ મેળવવા માટે પ્રધાનમંત્રીએ તાબડતોડ બેઠકો બોલાવી છે. હાલ જે પ્રકારે ઓક્સિજનનો પુરવઠો, બેડની અછતને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓ પાસેથી જાણકારી મેળવીને આ અંગે સુવ્યવસ્થિત પ્લાનિંગ પર ભાર મૂકી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોર બાદ અમદાવાદમાં DRDO ખાતે તૈયાર કરાયેલી 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે DRDOએ 900 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. આ અગાઉ રાજ્ય સરકારે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે 25 એપ્રિલ સુધી આ હોસ્પિટલ દર્દીઓના ઉપચાર માટે ઉપલબ્ધ કરાવાશે. 900 બેડની હોસ્પિટલમાં 150 બેડ ICUના છે. તમામ 900 બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. DRDOના સહયોગથી બનાવવામાં આવી છે આ હોસ્પિટલ, જેનું આજે અમિત શાહ નિરીક્ષણ કરશે. 25 તારીખથી તેને દર્દીઓના ઉપચાર માટે ઉપયોગમાં લેવાશે. સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, જે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, શું છે તેની વિશેષતા? કેટલા દર્દીઓને કયા કયા સમય સુધીમાં ઉપચાર શરૂ કરી શકાશે? પ્રિયંકા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ત્યાં. આજે DRDO દ્વારા તૈયાર કરેલી કોવિડ હોસ્પિટલનું છે નિરીક્ષણ કરવામાં આવવાના છે. ત્યારે આપને દ્રશ્યો બતાવવા માગીશ કે જે GMDC ખાતે આ તૈયાર કરવામાં આવ્યો છે. કન્વેન્શન હોલમાં 900 બેડ તૈયાર કરવામાં આવ્યા છે DRDO દ્વારા, અને તેનું નિરીક્ષણ છે તે અમિત શાહ કરવાના છે. જરૂરી સૂચનો છે તે પણ આપશે. જે રીતે અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને બેડ ખૂટી પડ્યા છે, ત્યારે કન્વેન્શન હોલમાં આખી હોસ્પિટલ છે તે તૈયાર કરવામાં આવી છે. 900 બેડમાંથી 150 બેડ વેન્ટિલેટરથી ઉપસ્થિત હશે કે જે લોકોને વેન્ટિલેટરની જરૂર પડે તેની સારવાર આપી શકાય. એટલે અત્યારે આપ જોઈ શકો છો કે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે વિઝિટ કરવાના છે. અમદાવાદના જે GMDC ગ્રાઉન્ડનો જે આખું DRDO હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, ત્યાં સેનિટાઈઝ પણ કરવામાં આવ્યું છે. કારણ કે લોકોની અવર જવર થઈ હોય છે તૈયારી કરવા માટે, ત્યારે કોરોનાનું સંક્રમણ ના વધે તે માટેની તમામ તૈયારીઓ છે તે હોસ્પિટલમાં કરી દેવામાં આવી છે. અત્યારે પણ તૈયારીઓ ચાલી રહી છે. હવે આવતીકાલ અથવા તો 1 થી 2 દિવસમાં છે દર્દીઓને સારવાર મળી શકે તે માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવશે, અને ત્યારબાદ દર્દીઓને દાખલ છે તે કરવામાં આવશે. એટલે આપ જો શકો, સીધા જ દ્રશ્યો છે કે 900 બેડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે. અને હવે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે વિઝિટ કરશે. જી બિલકુલ, વિભુ, 900 બેડની હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે, સાથે સાથે ICU અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સ્ટાફને લઈને શું જાણકારી મળી રહી છે? આ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે, કેટલો સ્ટાફ તેને પ્રોવાઈડ કરવામાં આવશે? પ્રિયંકા, જે રીતે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, એટલે કે 900 બેડ છે. જે હોસ્પિટલમાં સુવિધા હોય છે તે તમામ પ્રકારની અહીં સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે. વેન્ટિલેટર હોય, ઓક્સિજન હોય કે બેડ છે, દવાનો જથ્થો છે, રેમડેસિવિર ઇન્જેક્શન છે, આ તમામ, અને સાથે સાથે જે સ્ટાફની વાત કરવામાં આવી છે તો પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે તે ઉપલબ્ધ કરવામાં આવશે. એટલા માટે, કારણ કે 900 બેડ છે અને 900 બેડમાં જે દર્દીઓ આવતા હોય છે તેને સારવાર કરવા માટે જે પૂરતો સ્ટાફ છે, મેડિકલનો સ્ટાફ છે, ડૉક્ટરનો સ્ટાફ છે, નર્સનો સ્ટાફ છે, તમામ સ્ટાફને અહીં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે જોઈ શકો છો કે જે રીતે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, ત્યાં હોસ્પિટલ એટલે કે કન્વેન્શન હોલમાં ભલે કરવામાં આવી છે, પરંતુ એક હોસ્પિટલમાં જે સુવિધાઓ હોય છે તે તમામ પ્રકારની સુવિધાઓ, સાથે સાથે નિષ્ણાંત ડોક્ટરોને પણ છે તે નિરીક્ષણ કરશે, અને તમામ જે લોકો છે કે દર્દીઓ છે તે એડમિટ હોય છે તેના રિપોર્ટ પણ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા
चेक કરવામાં આવશે જેને વધારે સારવારની જરૂર હોય તેને તે પ્રમાણે રિપોર્ટ જે આવતા હોય છે તેના પ્રમાણે સારવાર આપવામાં આવશે। જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, 900 બેડ પર ઓક્સિજનની સુવિધા રહેશે, સાથે સાથે આઈસીયુ અને વેન્ટિલેટરની પણ સુવિધા કરવામાં આવી છે। યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે આ હોસ્પિટલની સુવિધા તૈયાર કરવામાં આવી છે, ડીઆરડીઓના સહયોગથી બનાવવામાં આવી છે। જો જરૂર પડશે તો 500 બેડ વધારાના પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। કોરોનાના ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ બાદ ટ્રિપલ મ્યુટન્ટનું જોખમ પણ સામે આવ્યું છે। આ મ્યુટન્ટની અસર વધુ ભયાનક હોવાનું સામે આવી રહ્યું છે। દેશ કોરોનાથી બચવાની કોશિશ કરી રહ્યો છે, પણ કોરોનાના એક બાદ એક નવા સ્વરૂપ મુશ્કેલી વધારી રહ્યા છે। કોરોનાની બીજી લહેરની ભયાવહતા માટે ડબલ મ્યુટન્ટને જવાબદાર ગણાવાયો હતો। જોકે રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશમાં કોરોનાના દર્દીઓમાં કોરોનાનો ટ્રિપલ વેરિયન્ટ પણ જોવા મળી રહ્યો છે, જે ડબલ મ્યુટન્ટ કરતાં વધારે જોખમી છે। આ કોરોનાનો વાયરસ બહુ ચતુર અને ચાલાક છે, એ એમની ગતિ અને મ્યુટેશન તરત જ જ્યારે એમને એવું લાગે કે ભાઈ હવે વેક્સિન ચાલુ થઈ ગઈ, આવી રીતના બીજા પ્રિવેન્ટિવ મેજર્સ ચાલુ થઈ ગયા, તો એમને એ સેલ્ફ મોડિફાઈ કરીને મ્યુટેશન કરીને એ બોડી ઉપર દરેક ડિફરન્ટ મેનિફેસ્ટેશન્સમાં એમના અસર બતાવી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં કોરોનાના દર્દીઓના જીનોમ સિક્વન્સમાં સામે આવ્યું છે કે રાજ્યમાં ટ્રિપલ મ્યુટન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે। રાજ્યમાં 130 સેમ્પલમાંથી 129માં આ વેરિયન્ટ મળ્યો છે। મહારાષ્ટ્રમાં પણ ટ્રિપલ વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે। ટ્રિપલ મ્યુટન્ટ થઈ સંક્રમિત લોકોમાં 62% જેટલા દર્દીઓ ફક્ત ભારતમાં હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું। ભારતમાં હાલ ટ્રિપલ વેરિયન્ટના 12% કેસ છે। નવો ટ્રિપલ મ્યુટન્ટ કોરોના વાયરસમાં એક જીનેટિક્સમાં થયેલો ફેરફાર છે, જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને એક હદ સુધી નબળી પાડી દે છે। તેનાથી દર્દીઓમાં મૃત્યુનું જોખમ પણ વધારે છે। આ સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાય છે અને આખા પરિવારો તેના સંક્રમણમાં સપડાઈ જાય છે। ટ્રિપલ સ્ટ્રેન ફેફસા પર સૌથી વધુ અસર કરે છે। દર્દીમાં ડાયરિયા, શરીરમાં કળતર અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। જેમને અગાઉ કોરોના થઈ ચૂક્યો છે તેમના શરીરમાં રહેલા એન્ટીબોડીને પણ ટ્રિપલ મ્યુટન્ટ નિષ્ક્રિય બનાવી શકે છે, ત્યાં સુધી કે આ મ્યુટન્ટને કોરોના વેક્સિનની અસર પણ નથી થતી। કદાચ એ જો મ્યુટેશન છે એ વાયરસની જે નેચરલ ઇમ્યુનિટી અને વેક્સિન આપ્યા પછી જે ઇમ્યુનિટી ડેવલપ હોય આને પણ એસ્કેપ કરી શકે, એટલે કે કદાચ તમારે વેક્સિન લીધેલી હોય અને તમારે કોરોનાનો ઇન્ફેક્શન થયેલો હોય, તમે રિકવર્ડ હોય, છતાં પણ આવી રીતની પોસિબિલિટી છે કે આ ટ્રિપલ મ્યુટેશન વાયરસનો ઇન્ફેક્શન ફરીથી બોડીમાં થઈ શકે। કોરોનાનો આ વેરિયન્ટ યુકે, બ્રાઝિલ કે સાઉથ આફ્રિકા વેરિયન્ટનો સ્ટ્રેન છે કે કેમ તે વધુ સંશોધનનો વિષય છે। ગુજરાતમાં આ કોરોનાનું ટ્રિપલ મ્યુટન્ટ જોવા મળ્યું છે કે કેમ તે પણ તપાસ બાદ જ સામે આવશે। જો કે તબીબોનું માનીએ તો 15 મે સુધી કોરોનાનું સંક્રમણ તેની ટોચ પર પહોંચે તેવી શક્યતા છે, ત્યારબાદ સંક્રમણનું પ્રમાણ ઓછું થશે, એટલે કે હજુ એક મહિનો સાચવવાનું છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પોરબંદર જિલ્લામાં લોકજાગૃતિને કારણે રસીકરણે વેગ પકડ્યો છે। અત્યાર સુધીમાં જિલ્લામાં 45 વર્ષથી મોટી વયના 75% લોકોએ રસી લઈ લીધી છે। જિલ્લાની કુલ વસ્તીની સાથે સરખાવવામાં આવે તો પોરબંદરમાં અત્યાર સુધીમાં 25% વસ્તી કોરોનાની રસી લઈ ચૂકી છે। આશા રાખવામાં આવી રહી છે કે આગામી 1 મે થી શરૂ થનારા 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટેના વેક્સિનેશનમાં પણ મોટી સંખ્યામાં રસીકરણમાં લોકો ભાગ લેશે। જિલ્લામાં અત્યાર સુધીમાં 45 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા આશરે 75% લોકોને વેક્સિન અપાઈ ગઈ છે, એટલે કે એ આંકડો આમ બીજી રીતે કહીએ તો લગભગ 25% જેટલી જિલ્લાની વસ્તીને અત્યાર સુધીમાં વેક્સિન અપાઈ ગઈ છે। જિલ્લાની સમગ્ર લોકોને વેક્સિન બાબતે કોઈ જાતની શંકા રાખ્યા વગર
वेक्सिन लेवा विनंती छे कि जेनाथी आपणने कोरोना थी चेप लागवाथी आपणे बची शकीए तेम छीए।